વલસાડના પારનેરા પારડી વિસ્તારમાં રહેતા રહીશો માટે પારનેરા સંકટમોચન હનુમાન મંદિર ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વલસાડના પારનેરા પારડી વિસ્તારમાં રહેતા સ્થાનિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 200થી વધુ લોકોએ રસી લીધી હતી। કોરોનાની વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં લોકો આ રસીકરણનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં હનુમાનજી મંદિર પ્રમુખ દેવાંગભાઈ દેસાઈ અને ભૂપેશ દેસાઈ, સંકટમોચન હનુમાન મંદિરના માજી ટ્રસ્ટી મિત્તલ દેસાઈ, સંકટમોચન હનુમાન મંદિરના મંત્રી તથા મંદિરના અન્ય ટ્રસ્ટી તથા ગ્રામજનો ઉપસ્થિત રહી લોકોને રસીકરણ કરાવ્યું હતું। બધા જ જાણે છે કે આખા ઓલ ઇન્ડિયામાં વેક્સિનેશનનો પ્રોગ્રામ ચાલે છે, એના સંદર્ભમાં અમારો સંકટ હનુમાનજી સંસ્થાપન પાનેરા પાડી દ્વારા અમે આરોગ્ય ખાતાવાળાને કોન્ટેક્ટ કરીને આજરોજ અમે વેક્સિનેશનનો કોવિડ-19 વેક્સિનેશનનો પ્રોગ્રામ ચાલુ કરેલ। સવારે 9 વાગ્યાથી અમારે આજે ચાલુ થયું, અત્યાર સુધીમાં 125 જેટલાનો વેક્સિનેશન થઈ ગઈ છે અને આ પ્રોગ્રામ જે છે તો અમારો 5 વાગ્યા સુધી ચાલશે, બરાબર ને? 5 વાગ્યા સુધી ચાલશે અને કેટલાક લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે? આમ અમારો 200 આજની તારીખે 200 જણનો ટાર્ગેટ છે અને પછી ધારો કે વધશે તો એના સમય અને જોઈને પછીના નેક્સ્ટ પહેલામાં કરશું એમ। રસીકરણ લઈને આવનારા દિવસોમાં કેવી રીતનું આયોજન કરાશે? આવનારા દિવસોમાં એ જ કે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે કે આપણે જે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે, માસ્ક પહેરવાનું છે અને તે આધારે અમે છે તે અહીંયા વેક્સિનેશનનો પ્રોગ્રામ કરશું અને જે આજે જે મુકાઈ ગયા છે અને એને 45 દિવસ પછી 35 દિવસ પછી તો સેકન્ડ ડોઝ હોય છે અને જે નવા આવશે તો તેનો બી જે છે તો અમારો વિચાર છે તે હનુમાન જયંતિ અગાડી એક પાછું એક કરવા વિચાર છે અમારો, એટલે આઈ થિંક 16 થી 20માં જેવું એક પાછો પ્રોગ્રામ ખરો અમારો એકચ્યુઅલી। વેક્સિનને લઈને લોકોને શું મેસેજ આપવાનો? વેક્સિનને લઈને અમે એવું કહેવા માગીએ કે એ જાગૃતતા લાવવા માગીએ કે જેટલું તમે વેક્સિનેશન કરશો તો તમે તો પોતાની સેફટી તો તમારી રહેશે પણ તમારી સાથે તમારા ઘરમાં તમારા જે વ્યક્તિ ફેમિલી છે મેમ્બર તેને બી તમે સેવ કરશો અને તમારે જે સાથે જે તમે નોકરી ધંધા કરતા હોય, તમે જે કાંઈ તમે બિઝનેસ એક્ટિવિટીઝ કરતા હોય તો તમારી સાથે જે કોઈ જોઈન્ટ હોય તો તેને બી તમે સેવ કરો છો અને તમે તેમને બી એ માહિતી આપી શકો છો કે અમે અહીંયા વેક્સિન લીધું છે તો તમે બી આમાં જેટલો લાભ મળે તેટલો લોકોને મળે વેક્સિનેશન એ રીતનો તમે પ્રયત્ન કરો।